अमदावाद रेंज आईजी आरआर सेलना पुलिस कर्मचारी रूपया 50 लाख नी लांच लेता झड़पाया बाद सरकार तरफ थी आरआर सेल बंद करवानी जाहरात करवामां आवी हती, जे बाद में रेंज आईजी द्वारा नवी स्क्वॉड शुरू करवामां आवी छे। आ स्क्वॉड ना वहीवटदार द्वारा हफ्ता पेटी मांगेला रूपया लेवा जता एक वचेटियो अमदावाद एसीपी ना हाथे झड़पायो छे। आ केस में पुलिसे लांच मांगनार जमादार नी पण धरपकड़ करी छे। अमदावाद रेंज आईजी कर्मचारी लांच कांड बहार आव्या बाद गत रोज जिला पुलिस ना आरआर सेलना जमादार महादेव सिवायकर अने एक वचेटियो पीपोद्रामा एक ऑइल वेपारी पासे थी 4.50 लाख रूपयानी लांच लेता झड़पाई गया हता। पीपोद्रा विस्तार में वेपारी इंडस्ट्रीयल ऑइल नो वेपार करे छे। जिला पुलिस नी आरआर सेल में पहला फरज बजावता जमादार महादेव सिवायकर अने विपुल बलर नामनो वचेटियो आ अन्य एक पोलिसवाळो वेपारी पासे गया हता अने धंधो करवा माटे 4.50 लाख रूपयानी मांगणी करी हती। आ दरमियान वेपारीए तेमने समजाव्यु हतु के तेओ ऑइलनो कायदेसरनो वेपार करे छे, छतां जमादार अने वचेटियो मान्या न हता। वचेटियाए वेपारीने फोन पण कर्या हता, तेथी वेपारीए एंटी करप्शननी अमदावाद कचेरीने फरियाद करता त्यांथी टीम आवी हती। गुरुवारे कीम पीपोद्रामा वचेटिया विपुल बलरनी ऑफिसमां वेपारी लांचना 4.50 लाख आपवा आव्यो, त्यारे एसीबीनी टीमे विपुलने झड़पी पाड्यो हतो। आज समये महादेव पण आवी जता एसीबीए तेने पण पकड़ी लीधो हतो। एसीबीए महादेव सिवाय विपुल बलर अने अन्य एक पोलिसवाळा विरुद्ध गुनो दाखल कर्यो छे। विपुल केमिकलनो व्यापार करे छे। उल्लेखनीय छे कि 30 जान्युआरीना रोज महादेव अने अन्य पोलिसवाळाओए ऑइलना वेपारीने त्यां बोगस रेड करी हती। जे ते समये तेओए वेपारीने एवुं कह्युं हतुं के धंधो करवो होय तो दर महीने 4.50 लाख रूपया विपुलने आपवा पड़शे। ऑइलना वेपारीने वचेटिया अने पोलिसवाळाए એવું પણ જણાવ્યું હતું કે આ રૂપિયા ઉપરવાળા અધિકારીઓને પણ આપવાના હોય છે। આ કેસમાં અન્ય એક વેપારીની પણ સંડોવણી ખુલતા એસીબીએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે। સરકારે આરઆર સેલને બંધ કરતા અધિકારીઓ તરફથી નવી ટીમ તૈયાર કરવામાં આવી છે। આ ટીમમાં આરઆર સેલના જ કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે। જે રીતે આરઆર સેલ પર ફક્ત રૂપિયાની ઉઘરાણી કરવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે નવી સ્ક્વોડ પર પણ આ જ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। અમદાવાદ બાદ સુરત રેન્જના વહીવટદાર એસીબીના હાથમાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે। આજરોજ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં એક લાંચનો એક કેસ દાખલ થયેલો છે। એ ગુનાની હકીકત એવી છે કે લાંચ કેસના જે ફરિયાદી જે છે એ કાચા ઓઇલનો ટ્રેડિંગનો ધંધો કરે છે સુરત જિલ્લાના પીપોદરા વિસ્તારમાં। એ જ્યાં એમનું સ્ટોરેજ હતું ત્યાં થોડા દિવસ પહેલાં રેન્જ ઓપરેશન ગ્રુપના મહાદેવભાઈ કિશનરાવ સેવૈકર કરીને છે, એએસઆઈ છે, એ ત્યાં ગયા હતા એમનું પ્રાઇવેટ વ્હીકલ લઈ અને ત્યાં જઈ અને એ પૂછપરછ કરી રહ્યા હતા, ચેક કરી રહ્યા હતા અને એમાં એમના જે ત્યાં નોકરી કરતા હતા એકાઉન્ટન્ટ, એમણે આ ફરિયાદી જે છે એસીબીના ફરિયાદી એમને જાણ કરી કે ભાઈ આ રીતના પોલીસ આવેલી છે ખાનગી કપડામાં। એના પછી જે મહાદેવભાઈ કિશનભાઈના એક વચેટિયા તરીકે કામ જે કરે છે વિપુલભાઈ બલર, એમનો ફોન એસીબીના ફરિયાદી ઉપર ગયો અને આ બાબતે એમ કે વહીવટ કરવા માટે એમને રૂબરૂ બોલાયા અને રૂબરૂમાં મહાદેવભાઈ અને વિપુલભાઈ એ બંને રૂપિયા 2 લાખની માગણી કરી। ત્યારબાદ આ ફરિયાદી પાસેથી સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા દીપેશ મૈસુરિયાએ પણ આ જે કાચા ઓઇલના ટ્રેડિંગનો જે ધંધો કરે છે એ ગેરકાયદેસર ધંધો છે અને જો પૈસા નહીં આપો તો ગુનો દાખલ કરી દેવામાં આવશે એવું કહી અને એસીબીના ફરિયાદી પાસેથી 2 લાખની માગણી કરી। એમ આ રીતે કુલ 4 લાખની માગણી બંને અલગ અલગ પોલીસ કર્મચારીઓએ કરી અને એ બંને પોલીસ કર્મચારીઓએ આ જે લાંચની રકમ જે છે એ એમના જે વચેટિયા જે ખાનગી વ્યક્તિ છે વિપુલભાઈ બલર એમને આપી દેવાનું જણાવ્યું। વિપુલભાઈ બલરે આ જે ફરિયાદી પાસે ટોટલ 4.5 લાખની લાંચની માગણી કરી। ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય એમને અમદાવાદ હેડ ઓફિસ સંપર્ક કર્યો, ત્યાંથી અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રી એસએમ પટની પોલીસ ઇન્સ્પેક્ટરના ટ્રેપનું આયોજન કર્યું અને ટ્રેપનું આયોજન કરતાં ટ્રેપ સફળ રહી। ટ્રેપ દરમિયાન
વચેટીઓ અને જે રેન્જ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવે છે એએસઆઈ મહાદેવ કિશનભાઈ એ બંને સ્થળ ઉપરથી રેડ હેન્ડેડ પકડાઈ ગયા અને જે એલસીબીના જે કર્મચારી જે છે દીપેશ મૈસુરિયા એ ફરાર છે. આ ત્રણેય કર્મચારીઓના વિરુદ્ધ બે પોલીસ કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિના વિરુદ્ધમાં સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે.